સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ મેથ્સ. હવે આપણે રાશિઓની તુલનામાં એક્સરસાઇઝ નંબર 8.2 શરૂ કરીશું, જેની અંદર તમારે અપૂર્ણાંકોને સૌ પ્રથમ પહેલા શબ્દની અંદર ટકાવારીમાં ફેરવવાના છે. ઓકે ગાઈઝ, તો આપણે જોઈશું સૌથી પહેલો શબ્દ. આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો, તો સૌથી પહેલા તમને અપૂર્ણાંક આપેલા છે 1/8. 1/8 છે, ટકાવારીમાં ફેરવવા હોય તો મિત્રો 100 વડે શું કરવાનું? તો કે ભાગાકાર કરવાનું. તો કે 100 વડે ગુણશું આપણે, એટલે 100ના છેદમાં કેટલા થશે? તો કે 100ના છેદમાં 8. છેદ ઉડાડશું. છેદ ઉડાડવા માટે આપણે 25નો ઘડિયો યાદ કરીશું. તો 25ના ઘડિયામાં આપણને ખબર છે મિત્રો 25 4 કેટલા થશે? તો કે 100. 25 4 100 કરશું અને નીચે છેદમાં મૂકીશું 2 × 4 એટલે કેટલા આવશે? તો કે 8. ઓકે ગાઈસ, તો 4 4 છે એનો છેદ ઉડી જશે અને હવે આપણી પાસે વધશે કેટલા? તો કે 25ના છેદમાં 2. 25ના છેદમાં 2 એટલે જો તમે 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા થાય? તો કે 12.5%. બીજો આપણો અપૂર્ણાંક છે 5/4, તો એને 100 વડે ગુણીશું. 25 4 100 એટલે 25 5 કેટલા થાય? તો કે 125%. ત્રીજો આપણો અપૂર્ણાંક છે 3/40, તો મિત્રો આપણે શું કરીશું? તો કે 0 0 છે એને શું કરીશું? તો કે 40નો 0 અને આ 100નું 0 એ ઉડી જશે. હવે આપણી પાસે વધશે 3/4×10. ફરી પાછું મિત્રો આપણને ખ્યાલ છે 10નો ઘડિયો તમે બોલશો, 10ના ઘડિયા આપણે કેમાં લેશું? તો કે 10નો આપણે 2×5 કરીએ એટલે શું થાય? તો કે 10 થાય. અને 4 છે અહીંયા નીચે શું લખશું? તો કે 2×2 એટલે કેટલા થશે? તો કે 4. આમ 2 2 શું થઈ જશે? તો કે ઉડી જશે. અને જો ઉપર 3×5 કરો એટલે કેટલા આવશે? તો કે 15 આવશે. અને છેદમાં કેટલા વધશે? 2. તો 15/2 કરો એટલે 7.5%, એટલે કે 7.5%. એ જ રીતે આપણે શું કરીશું? તો કે 2/7 છે એને 100 વડે ગુણીએ એટલે 100 2 200 થાય. જો તમે 200/7 કરો એટલે ભાગ જે ચાલશે ભાગફળમાં આવશે 28, શેષ 4 વધશે અને આપણે 7 વડે ભાગાકાર કરેલો છે એટલે 28.4% આવશે. ઓકે ગાઈઝ, આ રીતે આપણે અપૂર્ણાંકોને ટકાવારીમાં ફેરવેલા છે. હવે આપણી પાસે આવેલો છે આપણો શબ્દ નંબર 2, જેમાં આપણે જોઈશું કે આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. હવે જે આવશે એ સંખ્યા આવશે પોઈન્ટમાં, 0.65. તો એને આપણે 100 વડે ગુણી નાખશું. હવે 0.65માંથી આપણે દશાંશ સ્થળ ખસેડવું હોય તો એના છેદમાં કેટલા મૂકીશું? તો કે 100, કારણ કે અહીં 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 100. હવે મિત્રો આપણને ખબર છે 100 અને શું થઈ જશે? કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે કેટલા વધશે? તો કે જે જવાબ આવશે આપણો કેટલામાં આવશે? તો કે 65%. ઓકે ગાઈઝ, તો હવે આપણે સમ નંબર 2 જોઈશું. 2.1 2.1×100, અહીં 1 આંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકીશું આપણે 21ના છેદમાં 10. હવે આપણે બિંદુ બિંદુ શું કરીશું? તો કે આ રીતે આ બિંદુ કેન્સલ થશે અને આ બિંદુ પર શું થશે? તો કે કેન્સલ થશે. આમ 21×10 કરો એટલે આપણે કેટલો જવાબ આવશે? તો કે 21×10 કરીશું એટલે જવાબ આવશે કેટલો? તો કે 210. હવે આપણે સમ નંબર 3 જોઈશું. એમાં કીધું છે 0.02, અહીં પણ 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે 2ના છેદમાં ફરી પાછા કેટલા મૂકીશું? 100. આ 100 100 શું થઈ જશે? તો કે ઉડી જશે એટલે આન્સર કેટલો આવશે? તો કે 2%. હવે આપણે 12.35ની વાત કરીશું. તો 12.35માં આપણે જોઈએ છીએ કે 12.35 છે એને આપણે 100 વડે ગુણીએ, અહીં પણ 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે 1235 અને છેદમાં કેટલા મૂકીશું? 100. આ બંને શું થઈ જશે? તો કે ઉડી જશે એટલે 1235% શું આવશે? તો કે આન્સર આવશે. ઓકે ગાઈઝ, આમ સમ નંબર આપણે 3 જોઈશું. એમાં આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે. આ આકૃતિ પરથી આપણે કહેવાનું છે કે આકૃતિનો કેટલો ભાગ રંગીન છે અને એ ઉપરથી એને ટકાવારી શોધવાની છે. તો આપણે પહેલી જ આકૃતિ જોઈ રહ્યા છીએ. પહેલી આકૃતિમાં આપણને કીધેલું છે, આકૃતિ જોઈને તમને ખ્યાલ આવશે કે 1/4 ભાગ રંગીન છે. આ રીતે 4 ભાગ પાડો તો 1/4 4 ભાગ થશે. 1 ભાગ રંગેલો છે એટલે 1/4×100 કરો, 25 4 100 એટલે આકૃતિનો કેટલો ભાગ? તો કે 25% ભાગ રંગીન છે.
હવે આપણે આકૃતિમાં કુલ પાંચ આ રીતે ભાગ આપેલા છે, એમાં ત્રણ ભાગ રંગ કરેલા છે, એટલે ત્રણ પંચમાંશ ભાગ રંગીન છે, એને ગુણ્યા શું કરીશું, વીસ પાંચ સો કરીશું, એટલે વીસ તેરી કેટલા થશે, તો કે 60%. આમ 60% ભાગ કેવો છે, તો કે રંગીન છે. હવે આપણે સમ નંબર થ્રી જોશું. આકૃતિ ત્રણની અંદર જુઓ છો કે તમને આ જે ચક્ર આપેલું છે એમાં ત્રણ ભાગ રંગેલા છે, અને ટોટલ ભાગ આપણા કેટલા છે, તો કે ટોટલ ભાગ આપણા છે 8. તો એની અંદર આપણે ત્રણ અષ્ટમાંશ ભાગ રંગીન છે, તો ત્રણ અષ્ટમાંશને 100 વડે ગુણીશું, અને 25થી ભાગ હાલશે એટલે 25 4 100 થશે, અને 2 4 8, અને 25 × 3 કરો એટલે કેટલા થઈ જશે, તો કે 75/2 ભાગાકાર કરીશું તો 37.5% ભાગ કેવો થાય, રંગીન થાય. હવે સમ નંબર 4ની અંદર આપણે શોધવાનું છે કે ભાઈ 250/15 કેટલે થાય, તો કે 250 × 15 કેટલા મૂકીએ, તો કે 100 મૂકીશું. ઓકે ગાઈસ, હવે આપણે મીંડું શું થશે, તો કે આ મીંડું છે એ 100નું શું થઈ જશે, તો કે કેન્સલ થઈ જશે. ઓકે, હવે અહીંયા આપણે જોશું કે 25 છે અથવા 15 છે, ત્યાં આપણે લખીએ 3 × 5, અને નીચે 10 છે ત્યાં આપણે લખીશું 2 × 5. 5 5 છે કેન્સલ થઈ જશે, અને 25ને જો તમે 3 વડે ગુણો એટલે કેટલા થાય, તો કે 75. એટલે 75/2 કેટલા આવે, તો કે 2 આવે. 75/2 આવે એટલે 75/2 કરો એટલે 37.5. આમ 250/15 કેટલા થાય, તો કે 37.5. હવે કીધેલું છે 1 કલાકનો 1%, એટલે 1 × 1/100. ઓકે ગાઈસ, કલાક. હવે આપણે શું કરીશું, તો કે ભાઈ 60 કર્યા, કારણ કે મિનિટ કેટલી થાય કલાકની, તો કે 60 × 1/100. હવે 20 3 60 થાય, અને 20 5 100, આમ 3 5 મિનિટ, અને એને ગુણ્યા 60 સેકન્ડ કરો એટલે કેટલા થાય, તો કે 12 5 60, એટલે 12 3 36 સેકન્ડ આનો જવાબ આવે. હજી આપણા શોધોનો દાખલો છે, એમાં જોશું આપણે ₹2500 કરવાના છે, એટલે 2500 × 20/100. મીંડા મીંડા આ રીતે કેન્સલ કરીશું, અને 25 × 20 કરો એટલે કેટલા જવાબ આવશે, તો કે 500 રૂપિયા. 1 કિલોગ્રામના જો 75% કરવા હોય, તો 1 × 75/100 કિગ્રામ. હવે 1 કિલોગ્રામ બરાબર આપણને ખબર છે 1000 ગ્રામ થાય. ઓકે ગાઈસ, તો આ 2 0 શું થઈ જશે, તો કે કેન્સલ થશે, અને 75 × 10 કરો એટલે 750 ગ્રામ થાય, અને જો આપણે કિલોગ્રામમાં જોતો હોય તો 750/1000 મૂકો, મીંડું મીંડું કેન્સલ થાય, એટલે 75/100 કરો એટલે 0.75 કિલોગ્રામ આન્સર આવે. ઓકે ગાઈસ, હવે આપણે સમ નંબર 5 જોઈશું, જેમાં આપણને કીધેલું છે કુલ રાશિ શોધો, કે ભાઈ જેના 5% બરાબર કેટલા થવા જોઈએ, તો કે 600 થાય. એટલે ગરીબને માત્ર આપણે માનવું ભાઈ કે એક્સના 5% કેટલા થાય, તો કે 600, એટલે x × 5/100 બરાબર 600. જો આપણે એક્સને સૂત્રનો કરતા રાખીએ આ બાજુ, તો અહીંયા અંશછેદ છે ઓલી બાજુ જશે, તો કેવા થઈ જશે, તો કે ઉલટી જશે, એટલે કે 600 × 100 થઈ જાય, અને છેદમાં આવે 5. ઓકે ગાઈઝ, તો 5 છે અહીંયા ઉપર કેટલા આવી જશે, તો કે ઉપર આવી જશે આપણે કેટલા, તો કે 20 આવી જશે, કેમ કે 20 5 100 થાય, અને 600 × જો તમે 20 કરો, એટલે આપણને ખબર છે કે x બરાબર કેટલી વેલ્યુ આવશે, તો કે 12000 આવશે, કારણ કે 600 × 20 કરો એટલે કેટલા આવે, તો કે 12000. આમ આ રાશિ કેટલી હોય, તો કે 12000. હવે આપણને કીધેલું છે કે 12% બરાબર ₹1000 હિસ્સી થાય. મિત્રો, આપણે શું કરીશું કે ધારો કે એક્સના 12% એ રૂપિયા કેટલા છે, તો કે 1080, એટલે x × 12/100 બરાબર આવશે 1080. હવે મિત્રો, જો આપણે એક્સને સૂત્રનો કરતા કરીએ, તો 1080 આ સાઈડ જશે એટલે ગુણ્યા શું થઈ જશે, તો કે 100/12, અંશ છેદ બંને ઉલટી જશે. હવે મિત્રો, આપણે 12નો ઘડિયો બોલશું એટલે આપણને ખબર છે 12નો કેટલા થાય, તો કે 108 થાય. એટલે જો તમે 12 × 90 કરો એટલે શું થઈ જશે, તો કે 12 અને 12 2 અંશછેદમાં શું થઈ જશે, તો કે ઉડી જશે. અને 90 × 100 કરો એટલે આપણને ખ્યાલ છે કેટલા આવશે, તો કે 90 × 100 કરો એટલે એક્સની રાશિ આપણને કેટલી મળે, 9000. ઓકે ગાઈઝ, હવે આપણે એના પછીનો સમ જોઈશું, જેમાં તમને આપેલું છે કે 40% બરાબર 500 કિમી થાય. ઓકે ગાઈઝ,
તો 40% બરાબર આપણે 500 કિમી કરવા છે, તો કે ધારો કે એક્સના 40% એ કેટલા છે, તો કે 500 કિમી, એટલે એક્સ ગુણ્યા 40 ના છેદમાં 100 બરાબર 500. એક્સ બરાબર શું થશે, તો કે 40 ગુણ્યા શું થશે, તો કે 40 છેદમાં વયા જશે, અને 500 અને 100 નો શું થઈ જશે, તો કે ગુણાકાર થઈ જશે. હા મિત્રો, આ 0 છે એ શું થઈ જશે, તો કે ઉડી જશે. ઓકે ગાઈસ, અને 4 છે એમાં શું થઈ જશે, તો કે 25 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે, તો કે 25 ગુણ્યા 4 આવે 100. 25 4 100 થશે એટલે શું થશે, તો કે 25 4 100 થાય એટલે આવે 25 5 125. અને અહીંયા આપણે લખીશું 25 ગુણ્યા 4 એટલે 4 4 શું થઈ જશે, તો કે કેન્સલ થઈ જશે, અને 4 ઉડી જશે એટલે 25 ને 5 નો શું થઈ જશે, તો કે ગુણાકાર થઈ જશે. અને એક મીંડું છે એ પાછળ ચડી જશે એટલે 1250. આમ એક્સની રાશિ કેટલી હોય, તો કે 1250 કિલોમીટર હોય. ઓકે ગાઈસ, હવે આપણને કીધેલું છે કે 70% = 14 મિનિટ થાય છે, તો કે એક્સ ગુણ્યા 70 ના છેદમાં 100 = 14. એક્સના સૂત્રનો કરતા કરીએ એટલે 14 અને 100 છે ગુણાઈ જશે, અને 70 વયા જશે છેદમાં. મીંડું છે મિત્રો ઉડી જશે, એટલે 7 2 કેટલા થશે, તો કે 14 અને 2 ગુણ્યા 10 કરો એટલે આ રાશિ કેટલી હોય, તો કે 20 મિનિટની હોય. ઓકે ગાઈસ, હવે આપણે એના પછીનો સમ જોઈએ છીએ. એમાં કીધેલું છે કે 8% = 40 લિટર થાય છે, તો કે એક્સના 8% એટલે એક્સ ગુણ્યા 8 ના છેદમાં 100 = 40, એટલે એક્સ બરાબર શું થશે, 40 ગુણ્યા 100 છેદમાં 8. હવે મિત્રો 8 5 આપણને ખબર છે 40 થાય, અને 5 ગુણ્યા 100 કરો એટલે 500 લિટર હોય આ રાશિ. હવે આપણને કીધેલું છે કે ભાઈ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી અને પછી તેનું શું લખવાનું છે, તો કે અતિ સંક્ષિપ્ત રૂપ લખવાનું છે. તો આપણે પહેલા ટકાવારી આપી છે 25%, તો કે 25%ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો શું કરીએ, 25 ના છેદમાં 100 મૂકીએ એટલે 0.25 થાય, અને 25 ના છેદમાં 100 મૂકો એટલે આપણને ખબર છે 25 1 25, અને 25 4 100 એટલે 1/4 આવે. એ જ રીતે 150%ને આપણે ફેરવવું હોય તો 1.50 થાય એટલે 150 ના છેદમાં 100 મૂકો, આ મીંડી બંને શું થઈ જશે, તો કે કેન્સલ થશે. 5 3 15 અને 5 2 20 એટલે કેટલા આવશે, તો કે 3 દ્વિતીયાંશ. ઓકે ગાઈસ, હવે આપણને 20% આપેલા છે, તો કે 20%ને આપણે શું કરવું છે, તો કે 20 ના છેદમાં 100 મૂકીશું. 20 ના છેદમાં 100 મૂકો એટલે 20 1 20 ને 20 5 100 1/5. હવે એ રીતે 5% છે, તો 5 ના છેદમાં 100 મૂકીએ, 20 5 100 એટલે 1 ના છેદમાં આવે 20. 5 1 5 અને 20 5 100, 5 5 કેન્સલ થાય એટલે 1 20 અંશ આવશે. હવે આપણને દાખલો આપેલો છે કે એક શહેર છે એની અંદર 30% સ્ત્રી છે, 40% પુરુષ છે, અને બાકીના બાળકો છે, તો બાળકો કેટલા ટકા હોય. તો મિત્રો સીધો જ હિસાબ છે કે 100% હોય તો સ્ત્રી અને પુરુષોનો સરવાળો કરીએ એટલે કેટલા થાય, તો કે 70%, અને 70%ને 100માંથી બાદ કરો એટલે 30% વધે એ સંખ્યા કેટલી હોય, તો કે બાળકોની હોય. ઓકે ગાઈસ, સમ નંબર 8 જોઈશું આપણે. 8ની અંદર તમને કીધેલું છે કે એક મતદાન ક્ષેત્ર છે કે જેમાં 15,000 મતદારો રહે છે, અને 60% મતદાન થયું છે, તો મતદાન ન કરનારની આપણે ટકાવારી શોધવાની છે. તો મતદાર કુલ કેટલા છે, તો કે 15,000. મત આપનારની ટકાવારી કેટલી, તો કે 60%. 100માંથી 60% બાદ કરીએ એટલે 40 આવે. 15,000 × 40 ના છેદમાં 100 કરો. હવે મિત્રો જે 0 કેન્સલ થતા હશે એને આપણે શું કરીશું, તો કે ઉડાડી દઈશું, અને 15 150 × 40 કરીએ તો 6000 આવે. આમ 6000 મતદારો એવા છે કે જેણે મતદાન કરેલું નથી. હવે આપણને કીધેલું છે કે મીતા તેના પગારમાંથી 4000 રૂપિયા બચાવે, તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે. તો પગારમાંથી એ 10% બચાવે છે. ધારો કે આપણે માની લઈએ કે મીતાની આવક 1 રૂપિયા છે, એટલે એક્સના આપણે શું કરવું પડે, તો કે 1 × 10 ના છેદમાં 100. હવે આપણને રકમ ખબર છે કે 4000 બચાવે છે, એટલે આપણે શું કરીશું, તો કે આ રીતે 1 × 10 ના છેદમાં 100 = 4000. ફરી પાછો એક્સના સૂત્રનો કરતા કરીએ એટલે 4000 અને 100 નો ગુણાકાર થાય, અને 10 છે એ ક્યાં વયા જાય, તો કે છેદમાં વયા જાય. હવે મિત્રો જે 0 કેન્સલ થતા હોય એને કરીએ, તો 4000 × 10 કરો એટલે મીતાનો પગાર આપણને મળી શકશે કેટલો હોય, તો કે 40000 રૂપિયા મીતાનો પગાર હોય. ઓકે ગાઈસ, સમ નંબર 10 જોઈશું આપણે. એમાં કીધેલું છે કે ભાઈ એક
લોકલ ક્રિકેટ ટીમ છે એ સિઝનમાં 20 મેચ રમે છે અને એમાં 25% મેચ જીતે તો કેટલા મેચ એણે જીતી આવે? તો કે કુલ રમવામાં આવેલી મેચ કેટલી? તો કે 20. જીતેલી મેચની ટકાવારી આપણને આપી દીધી 25%, એટલે 20 ના 25% કરો એટલે 20 × 25 ના 100. 20 × 5 કેટલા થશે મિત્રો? તો કે 20 × 5 = 100 થાય, અને 55 કેટલા થઈ જશે? તો કે 25. અહીંયા આપણે 5 મૂકીએ એટલે ઉપર એ કેટલા મૂકીશું? તો કે 55 × 25. આમ 5 × 5 કરો એટલે ઉપર અને નીચે આ બંને 5 શું થઈ જશે? તો કે કટિંગ થઈ જશે. એટલે 5 મેચ કેટલા હોય? તો કે જીતેલા હોય. ઓકે ગાઈઝ.